નમસ્કાર મિત્રો હું છું કૃણાલ અને તમારું સ્વાગત છે અનંતામાં આજે આપણા વિડીયોમાં વાત કરવી છે કે ભાઈ પબજી ગેમના ખરેખર ગેરફાયદા કયા આપણે આગળના વિડીયોમાં એ વાત કરી કે જો તમે આ ગેમ લિમિટમાં રમો છો તો એના કંઈક ફાયદા પણ છે જો તમે એ વિડીયો નથી જોયો તો હું ઉપર આ સેક્શનમાં આપી દઉં છું પબજી ગેમ જ્યારે આવીને ત્યારે કોઈને એટલી બધી ખબર નહોતી પણ જેવી ફેલાઈ ગઈ ને પછી એનો ગેરફાયદા આવવાના શરૂઆત થયા કેમકે જ્યારે નહોતી પ્રખ્યાત ત્યારે માણસો કલાક રમતા હતા પણ જ્યારે પ્રખ્યાત થઈ ગઈ ત્યારે પાંચ પાંચ છ છ કલાક રમવા માંડ્યા અને મેં આગળના વિડીયોમાં જેમ કીધું એમ જ્યારે કોઈ વસ્તુની અતિ થાય છે ત્યારે શું થાય છે ત્યારે એ તમને આ નુકસાન પહોંચાડે છે પબજી ગેમના લીધે કોઈ પણ મોટામાં મોટો ગેરફાયદો જોવા મળ્યો હોય તો એ છે વેસ્ટ ઓફ ટાઈમ મોટા ભાગના માણસો પાંચ પાંચ છ છ કલાક આ ગેમમાં આપી રહ્યા છે સાથે જ એના લીધે એ જે એને ઓફિસનું કામ કરવાનું હોય ને એના લીધે એ આ ગેમ રમતા હોય ઇવન જો કોઈ વિદ્યાર્થી છે તો એને કોઈ એસાઇમેન્ટ કરવાનો હોય કોઈ એક્ઝામની પ્રિપરેશન કરવાની હોય તો એના લીધે આ ગેમને સમય આપતો હોય છે જેના લીધે ખરેખર વેલ્યુ ઓફ ટાઈમ જે વસ્તુ માટે થવાની હોય એની જગ્યાએ પબજી ગેમ લઈ લે છે અને પરિણામ શું આવે તમે તો કાંઈ નથી કરતા ગેમવાળા કમાય છે પણ તમે ફક્ત તમારો વેલ્યુએબલ ટાઈમ એમાં ખર્ચો છો ફક્ત એક મૂર્ખામી ભરી ગેમ પાછળ સાવ ખરાબ ગેમ નથી કેતો હું કોઈ પણ ગેમ કોઈ ખરાબ નથી હોતી આપણે વધારે પડતું જયારે એને અનુભવી લઈએ છીએ અપનાવી લઈએ છીએ ત્યારે એ વસ્તુ આપણા માટે ખરાબ થઈ જાય છે બીજી વાત તો કે ભાઈ આનો ગેરફાયદો એ કે માણસોને આનાથી એડિક્શન થઈ જાય છે કેમ કોઈ માણસને સિગરેટનું આલ્કોહોલનું એડિક્ટ થઈ જાય તેમાં ગેમ પ્રત્યે એડિક્ટ થઈ જાય છે રમે નહીં તો ત્યાં સુધી મજા ન આવે એડિક્શન એટલે થાય કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ વારંવાર 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 કીધા કરો ને ત્યારે એના માઇન્ડમાં ન્યુરોન્સ ઘર કરી જાય અને એવા ઘર કરી જાય ને કે એ વસ્તુ જ્યાં સુધી તમે ન કરો ત્યાં સુધી ડોટામાં રિલીઝ ન થાય તમારા માઇન્ડમાંથી એટલે તમને આ ફિલિંગ ન આવે કે મજા નથી આવતી ઘણી વાર તમે જોજો કોઈ પણ એડિક્ટ માણસને જ્યાં સુધી મોટા ભાગ સુધી સમય સુધી સિગરેટ ન મળે ત્યાં સુધી એમ કહેતો હશે કે મને ભાઈ મજા નથી આવતી એ મજા ખરેખર કેમ ન આવે કે કોઈ પણ એડિક્ટેડ માણસ હોય ને એક યોગ્ય રીતની રીતથી ટેવાઈ ગયેલો હોય અને જ્યાં સુધી રીત ન કરે એ ઘટના ન કરે ત્યાં સુધીના માઇન્ડમાં ડોટા માઇન્ડ નામનું લિક્વિડ રિલીઝ ન થાય એટલે એને મજા ન આવે એમ પબજી પણ જ્યારે વ્યસન રૂપ લઈ લેશે કે એ રહીમાં વગર ડોટા માય રિલીઝ નથી થવાનું તો એ તમને નુકસાન પગ્યા છે ત્રીજો આનો ગેરફાયદો હોય તો એ છે ભાગના લોકો સાયકોપેથિક થઈ જાય મનોરોગી ઊંઘમાં એને સતત ગોળિયું ફૂટતું એવું દેખાય સતત ઊંઘમાં બોલાય કે આ બાજુ વેજો ભાઈ આ બાજુ વેજા ઇવન રો રોજિંદા જીવનમાં એ વસ્તુ દેખાવા માંડે જે ખરેખર મનોરોગીના લક્ષણો છે કે તમે આ ગેમના જો વધારે પડતી રમો છો રમો છો રમો છો તો તમારું માઇન્ડ આઉટ ઓફ કંટ્રોલ થઈ શકે છે ચોથો ગેરફાયદો એ છે આ ગેમનો કે તમારામાં વાયોલન્સ વધી જાય હિંસા ઉંમરના બાળકો આ ગેમ રમે છે વિચાર કરો અઢાર વર્ષથી ઉપરના તો સમજે મેચ્યોર હોય છતાં એમાં વાયલન્સના ગુણધર્મ આવી જાય પરંતુ જે અનમેચ્યોર છે એ પણ જ્યારે આ ગેમ રમે છે ત્યારે એના માઇન્ડમાં કેવા થોટ્સ જન્મ લેતા હશે કેવા ઇમોશન્સ જન્મ લેતા હશે અને એ જ્યારે ઇમોશન્સને થોટ જન્મ લે છે ત્યારે એને એક્શન બનતા બહુ વાર ન લાગે એ પૂરી ચેન જ છે ગેમ તો ભલે એમ કે હોળ વરાથી ઉમરના માટે સેફ છે પરંતુ ત્યાં તે પોતે છટકી જાય છે પરંતુ આપણી એઝ અ મા બાપ તરીકે એઝ અ ભાઈ તરીકે પણ આપણી જવાબદારી છે કે એવી ગેમ નાના બાળકોને રમવા ના દઈએ પેરેન્ટ લોક મૂકી દો ખુદ ગૂગલ આ પગલાંમાં આગળ છે ડિજિટલ વેલબિંગ તરીકે કે ભાઈ કોઈ પણ બાળક આવી ગેમ બાજુ બહુ નો ડિસ્ટ્રેક્ટ થાય કે જેથી એનામાં મનમાં વાયલન્સ જન્મ જો ખૂબ જ નાની ઉંમરે વાયલન્સ જન્મી લે છે તો એ પ્રેમને નથી સમજી શકવાનો લવને નથી સમજી શકવાનો ફિલિંગ્સને નથી સમજી શકવાનો પરિણામ આવશે મા બાપને તુકારો કરતાં નાની ઉંમરે છોકરા થઈ જશે મા બાપને એમ કે અમે તો સારા સંસ્કાર દીધા પણ એને એ ખબર ન હોય કે મોબાઈલ બહુ નાની ઉંમરે દઈ દીધો છે જેમાંથી આ ગેમ રમતા શીખી ગયો છે હવે આ ગેમના મેં તમને ગેરફાયદો તો કહી દીધા હવે આ ગેમ આપઘાત જેવા પગલાં શું કામ કરાવડાવે હવે તમે વિચાર કરી લો તમને કોઈ પણ વસ્તુ બહુ ગમી ખૂબ જ ગમી ગઈ છે માની લો કે તમે ખૂબ મોટા એક એવા ઘર રિલેશનશિપમાં છો તમારી પ્રેમિકા તમારે ખૂબ પ્રેમ કરે છે તમે લગ્નના તાતણાએ બાંધવાના વિચાર કરી લીધા અચાનક કોઈક એવું કારણ થયું કે એને કીધું કે ભાઈ હવે આપણે નહીં તો હું તમે ત્યારે તમારા માઇન્ડમાં કેવો વિચાર આવે કારણ ઇમોશન બહુ હાઈ લેવલનું અંદર જાય માઇન્ડમાં હવે જેવું ઇમોશન હાઈ લેવલનું અંદર જાય ને એટલે ઇમોશન છે ને કાર્બન ડાયોક્સાઇડ જેવું છે એ તમે સોડા પીવો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે દિન ઓડકાર બહાર આવી જાય એમ જેવું ઇમોશન શરીરમાં જાય ને એટલી ગમે રીતે બહાર આવે પણ એ એક્શનના રૂપમાં બહાર આવે છે બોડીના એક્શનના રૂપમાં બહાર આવે છે અને ભાગે મેં બે કેસ જોયા છે જો તમે કરે જ છે તમારામાં તો એંગરના રૂપમાં બહાર આવે પરંતુ તમે જો એટલું બધું કરે જ નથી તમે થોડાક મનના કહેવાય ને નબળા વ્યક્તિ છો તો તમે મૂંઝાઈ જશો અને જ્યારે માઇન્ડ મૂંઝાય ને ત્યારે તમને એવી એક્શનો કરાવડાવે ને જે તમારા કંટ્રોલમાં ન હોય અને પરિણામ આપઘાત જેવા પગલાં લેવડાવવામાં આવે છે કોના દ્વારા તમારા દ્વારા નહીં તમારા ઇમોશન દ્વારા એમ જ્યારે આ ગેમ પ્રત્યે તમને ઇમોશનલ અટેચમેન્ટ થઈ જાય તમારા માતા પિતા તમને એમ ના પાડે કે નહીં મોટા હવે આ તારે ગેમ નથી રમવાની તારે તમારી પાસેથી મોબાઈલ લઈ લે તમારી પત્ની એમ કે નહીં હવે તમારે આ ગેમ નથી રમવાની ત્યારે તમારામાં એ જે ઇમોશન એટેચ થઈ ગયું હતું ને માઇન્ડમાં એને ફોર્સફુલી તોડવામાં આવે અને જ્યારે કોઈ પણ વસ્તુને ફોર્સફુલ્લી તોડવામાં આવે ને ત્યારે એની સાથે ફિલિંગ્સ પણ જતી રહે અને તમારા માઇન્ડમાં જ્યારે ઇમોશન્સ ટૂટ્યું એને લીધે કંઈક રિએક્શન જન્મે પરિણામે તમારા માઇન્ડમાં એક આખું ડિકોડ થાય અને આપઘાત જેવી પગલાં માટે તમને એમ કહે કે ચાલો જાય માણસ સહજગ રીતે વયા પણ જાય છે એનું કારણ એક જ કે ક્યારેય એને પોતાનું સેલ્ફ એનાલિસિસ નથી કર્યું હું તો હજી પણ કહું છું જો તમે કોન્સ્ટન્ટ અવેરનેસના રૂપમાં છો હજી તમે ક્યારે આવા પગલાં નથી જ લેવાના તમે એ વિડીયો નથી જોયો તો હું પર આઈ સેક્શનમાં આપું છું કોન્સ્ટન્ટ અવેરનેસ જરૂરી છે હજી હું બધા વિડીયોમાં કહેતો રહીશ અવેરનેસ છે એ અનંત યાત્રાનો પ્રવેશ દ્વાર છે જો તમે કોઈ પણ વસ્તુ પ્રત્યે અવેર છો તો તમે આવા પગલાં પરથી બચી જશો જો તમે અવેર છો આ જગ્યાએ કોઈ આપઘાત કરે છે એની જગ્યાએ તો કેટલો ફાયદો થાય તમે વિચારો અરે ભાઈ મોટા ખાલી ગેમ છે રિયલ જિંદગી નથી ન રમવા દે તોય શું થઈ ગયું અને લિમિટમાં રમીએ ભાઈ શું કામ ન રમી શકીએ લિમિટમાં રમી જ શકીએ બાકીનું રોજિંદા કામનું જીવન કરવાનું જિંદગી બેલેન્સ કરો કોણ ના પાડે છે ગેમ ક્યારે ખરાબ હોતી જ નથી અતિ ખરાબ બનાવી દે ઓકે અવેર બની જાઓ કોન્સ્ટન્ટ અવેરનેસ લાવો તમારા જીવનમાં જેથી તમે આપઘાત જેવા પગલાં ન લઈ શકો હવે આ વિડીયોમાં એ તો વાત કરી લીધી ગેરલાભ શું કામ આપઘાત કામ કરે હવે આગળના વિડીયોમાં વાત કરી છે કે પબજી બનાવવામાં વાંક કોનો કંપનીવાળાનો આ ગેમ રમે છે એ લોકોનો કે જે રમવા દે છે એનો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મેં નીચે સબસ્ક્રાઈબ બટન આપ્યું છે જો તમે ફક્ત ચેનલમાં નવા આવ્યા છો તો જ એ બટન દબો છો જૂના છો તો તમે સબસ્ક્રાઈબ કરેલી જ છે ઓલરેડી રેડી ઇવન તમને આ વિડીયો ગમ્યો હોય કે જે બહુ પબજી જોવે ગેમ રમે છે એના એડિક્શનમાંથી બહાર કાઢવા છે સહજ રીતે તમને વિડીયો શેર કરજો સગા સંબંધીઓમાં તમારા મિત્રવર્ગમાં અને તમને વિડીયો ગમે તો એક દિલથી લાઇક આપજો જેથી અમને મોટિવેશનલ બન્યું રહે અમારું કામ યોગ્ય દિશામાં જઈ રહ્યું છે તો અહીંયા વિડીયોને વિરામ આપીએ છીએ અસ્તુ